सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। પ્રકાશના પર્વ એવા દિવાળીના તહેવારોમાં આજે બીકે ન્યૂઝ ચેનલ ઉપર નિહાળો ધનતેરસનું મહત્વ અને દિવાળીના શુભ મુહૂર્તની જાણકારી। ભારતીય વાયુસેનાના ચીફ SKS ભદૌરિયા ડીસાની મુલાકાતે પાકિસ્તાન સરહદ માટે સુરક્ષાને લઈ મહત્વના માનવામાં આવતા ડીસા તાલુકાના નાની એરફિલ્ડની મુલાકાત લઈ એરફિલ્ડના વિકાસ કાર્યોના કર્યા ખાતમુહૂર્ત। દિવાળીના તહેવારમાં તસ્કરોને દિવાળી જૂના ડીસાના બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી 8 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરોએ પોલીસને ફેંક્યો પડકાર। અને સરકારના ડિજિટલ ઇન્ડિયાના સ્લોગનને લાંછન લગાવી રહી છે ખાનગી બેંકો। ડીસાની બેંક ઓફ બરોડાની હાઈવે શાખાના કર્મચારીઓની અણઆવડત બની ગ્રાહક માટે મુશ્કેલીનું કારણ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આસો વદ તેરસ એટલે ધનતેરસ, દિવાળીના તહેવારોના સમૂહનો બીજો દિવસ। ધનતેરસને દિવસે ઘર, દુકાન કે ઓફિસ વગેરેને દીવાઓ વડે અને રોશની વડે શણગારી અને રંગોળી કરવામાં આવે છે। આસો માસની વદ તેરસ એટલે કે દિવાળીના બે દિવસ પહેલાં આવતા દિવસે રંગોળીમાં લક્ષ્મીજીના પગલાની આકૃતિ ખાસ બનાવવામાં આવે છે। આ દિવસે નવું ધન, ખાસ તો સોનું ચાંદી ખરીદવું તે સુકનવંતું ગણાય છે। લોકો આ દિવસે ધનની પૂજા પણ કરે છે। ધનતેરસના શુભ દિને ધનધાન્ય સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્વ છે। લંકાના રાજા રાવણે પણ કુબેરની જ સાધના બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી તેવા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે। આ દિવસને સમુદ્ર મંથનના ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરી ઉત્પન્ન થયા હોવાથી તેને ધન્વંતરી ત્રયોદશી કે ધન્વંતરી જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આરોગ્યના દેવતા તથા આયુર્વેદના પ્રણેતા ભગવાન ધન્વંતરીનું પૂજન પણ કરવામાં આવે છે। દીવો એ દિવાળીના પર્વ સાથે જોડાયેલો છે, પરંતુ એક ઓછી જાણીતી પુરાણકથા પ્રમાણે દીવાની હારમાળા એટલે કે દીપાવલી સાથે જેને પ્રત્યક્ષ સંબંધ હોય તેવો તહેવાર માત્ર ધનતેરસ છે। સામાન્ય રીતે આપણે દીપનો સંબંધ લક્ષ્મીજી સાથે ગણીએ છીએ, પરંતુ પૌરાણિક કથા પ્રમાણે યમરાજાએ એક વખત પોતાના દૂતને પૂછ્યું કે તને મનુષ્યોના પ્રાણ હરવા માટે અનંતકાળથી પૃથ્વીલોકમાં મોકલું છું તો તને ક્યારે પ્રાણ હરતા રંજ નથી થયો? યમદૂતે ઉત્તર આપ્યો કે એક વખત રંજ થયેલો જ્યારે એક યુવક જેના લગ્નના 4 દિવસ પછી જ બરાબર ધનતેરસના દિવસે મારે તેના પ્રાણ હરણ કરવા પડ્યા। ત્યારે યમરાજે વરદાન આપ્યું કે ધનતેરસના દિવસે જે મનુષ્ય દીપદાન કરશે તેનો જીવન દીપ એ દિવસે બુજાશે નહીં। આમ આ દિવસે દીપમાલા પ્રગટાવનાર શ્રદ્ધાળુઓ માટે યમરાજાએ એક દિવસનું અમરત્વ પ્રદાન કર્યું છે। ધનતેરસનું અન્ય એક મહત્વ પણ છે। કથા પ્રમાણે બલિરાજાના કારાગૃહમાં પુરાયેલા લક્ષ્મીજી તથા અન્ય દેવોને ભગવાન વિષ્ણુએ ધનતેરસના દિવસે મુક્ત કરાવ્યા માટે આ દિવસ લક્ષ્મી પૂજનનો માનવામાં આવે છે। આજથી દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે આ વર્ષે તિથિઓની વધઘટને લઈ લોકો મૂંઝવણ અનુભવી રહ્યા છે। ત્યારે આ તહેવારો દરમિયાન શ્રેષ્ઠ મુહૂર્ત વિશે આજે બીકે ન્યૂઝ ચેનલ ઉપર ખાસ ઉપસ્થિત છે ભૂતનાથ મહારાજ, કે જે જ્યોતિષના ખાસ જાણકાર છે અને આજે બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી દિવાળીના મુહૂર્ત વિશે દર્શકોને માહિતગાર કરશે। આજે ધનતેરસ બે વિક્રમ સંવત 2077ના એ ધનતેરસના શુભ મુહૂર્તો આ પ્રમાણે છે। 6-7:30 અને 9-10:30 આ શ્રેષ્ઠમાં ધનપૂજા કરવી શ્રેષ્ઠ અને સ્વીકાર રહેશે। આવતીકાલે કાળી ચૌદશ પણ દિવાળીના દિવસે વૈધર હોવાથી ચોપડા પૂજન એ આપણે કાલે શનિવારે લેવા પડશે। એના ટાઈમ મુજબ સવારે 8:30-10 પછી 1-5 ચલ લાભ અને અમૃત ચોઘડ્યું, 12-14-2-16 એ સિંહ લગ્નમાં એ ચોપડા પૂજન શ્રેષ્ઠ અને સ્વીકાર કરી લેવા। દિવાળીના દિવસે રવિવારના વૈધર હોવાથી એ કામ આપણે કોઈ લેવાનું નથી। સોમવારે સવારે 6-7:30 અને 9-10:30 સુધીમાં બેસતા વર્ષમાં નૂતન વર્ષાભિનંદનમાં આપણા પેઢીનું મુહૂર્ત
श्रेष्ठ ने स्वीकार समय में करव जो हमें लाभ पांचम में सवारे 7:14 थी 8:44 आ शुभ चौघड़िया में अपने भेटी नवेसर थी मुहूर्त करवा कारण कि बेसता वर्षना दिवसे वैधर होवा मुहूर्त अपने भेटी करव जीइए पांचमना दिवसे श्रेष्ठ मुहूर्त करवा वैधरन दोष रहे नहीं। बपोरे 11:14 थी 4:14 सुधी चल लाभ ने अमृत में आ श्रेष्ठ ने श्रीकार मुहूर्तों में अपने नूतन वर्ष में पेढ़ी मुहूर्त करव जीइए जेना लक्ष्मी माता अपना पर असीम कृपा करे जेना आप बधा वर्षों श्रेष्ठ में निकले। एज साथ जय श्री गणेश। कोरोना काल वच्चे दिवाळीना तहेवारो शुरू थई गया छे। अंधकारमांथी प्रकाशमां आववाना पर्वनुं हिंदू धर्ममां खूब ज महत्व रहेलुं छे। वाघबारसथी शुरू थता तहेवारनी उजवणी भाईबीज सुधी करवामां आवे छे, परंतु आ वर्षे कोरोनाने लई समग्र विश्वमां तेनी नकारात्मक असरो जोवा मळी रही छे। तेनी सीधी असर शरूआतमां दिवाळीना तहेवार उपर पण जोवा मळी हती, परंतु हवे कोरोना कोराणे मुकायो होय तेम दिवाळीना तहेवारोमां बजारोमां रौनक खीली छे। ડીસામાં ધનતેરસના દિવસે બજારોમાં ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી હતી અને દિવાળીની રોનક જોરદાર ખીલી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। દિવાળીના તહેવાર દરમિયાન આજે લોકોની ભીડ જે ઉત્સાહથી ખરીદી કરવા માટે બજારોમાં ઉમટી હતી તે ખૂબ જ સારી અને હકારાત્મક બાબત છે અને આવનારા સમયમાં તેની અર્થતંત્ર ઉપર પણ સારી અસર જોવા મળશે। નવેમ્બરમાં શરૂ થતા શિયાળાની ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ જતો હોય છે। दर वर्षे दिवाळी बाद ठंडीनी असर थती होय छे, परंतु आ वर्षे अधिक मास होवाना लीधे ठंडीनी शरूआत दिवाळी पहेला ज शरू थई गई छे। आम पण आ वर्षे नवेम्बर मासनी शरूआत थता पारो 20 डिग्री नीचे पहोंची गयो छे। आ वर्षे नवेम्बर मासमां तापमाननो पारो अत्यारे 15 डिग्री सुधी पहोंची जवाना लीधे लोकोने फूल गुलाबी ठंडीनो पण अहेसास थवा माँड्यो छे। वहेली सवारे अने रात्रे तो लोकोने स्वेटर पहेरवानी फरज पड़ी रही छे, ज्यारे दिवसना तापमानमां पण नोंधपात्र घटाडो नोंधायो छे। हवामान विभागना जणाव्या अनुसार हवे वेस्टर्न डिस्टर्बन्सनी पण शरूआत थई चूकी छे अने तेना लीधे आगामी दिवसमां तापमानमां झडपथी घटाडो नोંધાશે। દિવાળીનો તહેવાર છે અને શિયાળાની શરૂઆત છે, ત્યારે આનંદના આ તહેવારમાં બીકે ન્યૂઝ ચેનલ દર્શકોને સતર્ક રહેવાની અપીલ કરી રહી છે, કારણ કે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની સેકન્ડ વેવ શરૂ થઈ ચૂકી છે। જિલ્લામાં કોરોનાના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, ત્યારે તહેવારના આનંદમાં એક ગફલત ઘણી જ ગંભીર સાબિત થઈ શકે તેમ છે। બીકે ન્યૂઝ ચેનલ તેના તમામ દર્શકોને અપીલ કરે છે કે દિવાળીના તહેવાર દરમિયાન સરકારની ગાઈડલાઇનનું ફરજિયાત પાલન કરે, કારણ કે એકબીજાને મળવાના આ તહેવાર દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે અને તહેવારો દરમિયાન માસ્ક પહેરીને ઉજવણી કરવામાં આવે જેથી આ આનંદનો તહેવાર આનંદદાયક બની રહે। હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું। ભારતીય વાયુસેનાના ચીફ SKS ભદૌરિયા ડીસાની મુલાકાતે પાકિસ્તાન સરહદ માટે સુરક્ષાને લઈ મહત્વના માનવામાં આવતા ડીસા તાલુકાના નાની એરફિલ્ડની મુલાકાત લઈ એરફિલ્ડના વિકાસ કાર્યોના કર્યા ખાતમુહૂર્ત। દિવાળીના તહેવારમાં તસ્કરોને દિવાળી, જૂના ડીસાના બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી 8 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરોએ પોલીસને ફેંક્યો પડકાર અને સરકારના ડિજિટલ ઇન્ડિયાના સ્લોગનને લાંછન લગાવી રહી છે ખાનગી બેંકો। ડીસાની બેંક ઓફ બરોડાની હાઈવે શાખાના કર્મચારીઓની અણઆવડત બની ગ્રાહક માટે મુશ્કેલીનું કારણ। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા। એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી। બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો। એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો। આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે। હવે સમજાયું। સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી। ઝઘડા મિટાવ, વાડ કરાવ કોબરા વાડના થાંભલા। मैं हूँ कुमार जी का घर। कुमार जी,
जो अपना सारा कीमती वक्त मेरी मेंटेनेंस में लगाते हैं। सूरज की गर्मी से हाय कोई तो बचाए। कुमार जी के घर एक फरिश्ता आया जिसके अंदर सारा घर समाया। अब है ना बारिश का डर ना धूप की फिकर। ड्यूराशाइन एक्सटेंशियो के संग जियो बेफिकर। मेंटेनेंस से मत हो परेशान। ड्यूराशाइन एक्सटेंशियो रखे बरकरार हर बिल्डिंग की शान। श्रीजी बिजनेस वर्ल्ड पालनपुर शहर में संपूर्ण सुविधा युक्त अद्यतन शॉपिंग सेंटर, विशाल स्पेस धरावतु संपूर्ण कॉमर्शियल सेंटर, जेमा आपने मल से ऑफिस, हॉस्पिटल, कॉर्पोरेट ऑफिस, बैंकिंग, ज्वेलरी शोरूम, रेस्टोरेंट वगैरह माटे अनुरूप जग्या। बेसमेंट में विशाल पार्किंग, बेसमेंट थी ऑटोमेटिक लिफ्ट नी सुविधा। श्रीजी बिजनेस वर्ल्ड आनंद बजार अने सर्वोत्तम होटल पासे पालनपुर अमदावाद हाईवे पालनपुर। संपर्क महेश भाई मोदी 9824096533 अने 9638955966। श्रीजी बिजनेस वर्ल्ड 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 वर्ल्ड। विराम बाद आपनू स्वागत छे। वधु समाचारों मा भारतीय वायुसेनाना चीफ SKS भदौरिया गुरुवारे डीसानी मुलाकाते पहोंच्या हता। भदौरियाए डीसा तालुकाना नाणी गाम नजीक आवेला एरफील्डनी खास मुलाकात लीधी हती अने डीसानुं आ एरफील्ड पश्चिम सरहद माटे सुरक्षानी दृष्टिए खूब ज महत्वनुं होवाना लीधे ताजेतरमां राज्य सरकार द्वारा ऑक्टोबर 2020 तेना विकास माटे खास मंजूरी आपवामां आवी छे। त्यारे हवाई मार्गे डीसा पहोंचेला भदौरियाए नाणी एरफील्डनी मुलाकात लई स्थानिक अधिकारियों साथे पण खास चर्चा करी हती। त्यारबाद भदौरिया वायुसेनाना वडोदरा स्टेशन उपर जवा रवाना थया हता। भारतना माननीय वडाप्रधान नरेन्द्र मोदीना कहेवा मुजब स्वच्छता ए ज उद्देश अने तेने सार्थक करता होय ते छे सफाई कामदारो। थराद नगरपालिकामां वर्ष दरमियान शहेरने साफ सफाई राखता सफाई कर्मचारीओने दिवाळीना त्यौहारने ध्यानमां राखी थराद नगरपालिका द्वारा सफाई कामदारोने मिठाईनुं वितरण करवामां आव्युं हतुं। नगरपालिकाना प्रमुखे दिवाळीनी शुभेच्छाओ पाठवी हती। जनसेवा एज प्रभु सेवाना उद्देश साथे जिला मथक पालनपुर खाते नूतन जीवदया ग्रुप बनासकांठा द्वारा पालनपुर आबू हाईवे उपर आवेल नूतन हाईस्कूल खाते जिला कलेक्टर आनंद पटेलना अध्यक्षस्थाने 1001 पैकेट मिठाई अने नमकीन वितरण कार्यक्रम योजायो हतो। नूतन हाईस्कूल शाळामां भणेला भूतपूर्व विद्यार्थीओ द्वारा बनावेला संगठन द्वारा आजे जिला मथक पालनपुर खाते आबू हाईवे उपर आवेल नूतन हाईस्कूल खाते जिला कलेक्टर आनंद पटेलना अध्यक्षस्थाने जरूरियातमंद परिवार ने करियाणानी किट तेमज पालनपुर तालुकाना गरीब विस्तार में 1001 पैकेट मिठाई अने नमकीन वितरणनो कार्यक्रम योजवामां आव्यो हतो। तेमज आ ग्रुप द्वारा अन्य विविध प्रवृत्तिओ पण करवामां आवे छे जेने जिला कलेक्टर सहित सौ उपस्थित लोकोए वधावी हती। आ प्रसंगे जिला कलेक्टर आनंद पटेल जाणीता तबीब डॉक्टर सुरेन्द्र गुप्ता मामलतदार कमल चौधरी शाळाना आचार्य अलकाबेन शाह सहित जीवदया ग्रुपना सभ्यो अने लाभार्थीओ मोटी संख्यामां उपस्थित रह्या हता। पालनपुर शहरना युवा मित्रों एक ग्रुप नूतन जीवदया ग्रुप आ ग्रुप तरफ थी नाना भाई सरस मजानी प्रवृत्ति चाली रही है। दिवाली त्यौहार आ रो अपने ख्याल है अनेक एवं परिवारों जिमने मिठाई खावी एक स्वप्न हो तो आ युवा मित्रों आ एक बीड़ू झड़प्यू है। आवा लगभग 1000 जटला गरीब परिवारों ने मिठाई वितरण दिवाली पर्व निमित्ते करवा जाइ रहा है। आ संदर्भे आज आना कार्यक्रम आयोजन थेलूत पालनपुर शहर आवा तमाम ग्रुपों ने जे नानी नानी एक्टिविटी करे छे एमने मारी शुभकामनाओ अने आगामी समय में वधु ने वधु युवा मित्रों आवी प्रवृत्तिओ थकी समाज निर्माणनुं काम करे एवी मारी शुभकामना। साहेब, व्यवहारनुं शुभ परिणाम
યુવાનોને ખાસ આપણે એ જ પ્રેરણા આપીએ કે આપની અંદર અથાગ શક્તિ પડેલી છે રાષ્ટ્ર નિર્માણ માટે, સમાજ નિર્માણ માટે, અને સમાજના અનેક જે સામાજિક પ્રશ્નો છે એ સામાજિક પ્રશ્નોના ઉકેલ માટે આપની શક્તિ એમાં આવે. સોશિયલ મીડિયાના બદલે, હું ફરીથી કહીશ, સોશિયલ મીડિયાના બદલે સોશિયલ વર્કમાં વધારે સમય યુવા મિત્રો આપે એ જ આજનો મારો સંદેશ છે. શ્રી શિબિર ગાંધી નૂતન હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નૂતન સેવા ગ્રુપ દ્વારા જે આ સમાજની અંદર આજે મીઠાઈ વિતરણનું કામ એમને કર્યું છે એ ખૂબ જ ઉદાહરણ સ્વરૂપે બહાર આવી રહ્યું છે. આજના યુવા વર્ગની અંદર આવા વિચારો આવા એ પણ એક બહુ જ અગત્યની વાત છે. આજની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આ યુવાનો, આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે સરસ મજાનું ઉત્તમ કાર્ય કર્યું છે એ બદલ આ સ્કૂલ ગર્વની લાગણી અનુભવે છે. અને આ વિદ્યાર્થીઓ દ્વારા સમાજની અંદર યુવાનો ઘણા સારા કામ કરી શકે એવા એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ધન્યવાદ સર. બનાસકાંઠા જિલ્લાના રાષ્ટ્રીય સંત અને શિક્ષણ પ્રેમી એવા સંત પરમપૂજ્ય અમરદાસ બાપુ વૈકુંઠવાસી થયા છે. રાષ્ટ્રીય સંત પરમપૂજ્ય અમરદાસ બાપુનું 79 વયે આજે દુઃખદ નિધન થયું છે. જિલ્લા મથક પાલનપુર અંબાજી હાઈવે ઉપર આવેલ વિરમપુર આશ્રમ ખાતે શૈક્ષણિક સંસ્થામાં વર્ષોથી જિલ્લાના ગરીબ બાળકોને મફતમાં કેળવણીના પાઠ ભણાવતા હતા. અમરદાસ બાપુ રાષ્ટ્રીય સંત હોવાની સાથે સાથે તેઓ શિક્ષણ પ્રેમી પણ હતા. રામ મંદિરના નિર્માણ માટે લડત આપનાર તેમજ સૌ પ્રથમ અયોધ્યા રામ મંદિર માટે ઈંટ મૂકવામાં સંત શ્રી અમરદાસ બાપુએ હાજરી આપી હતી. હિન્દુ સમાજના સંત તરીકે ખૂબ જ જાણીતા અને લોકપ્રિય સંત હતા. વર્ષોથી પાલનપુરમાં જન્માષ્ટમી અને દશેરાની ઉજવણીની શોભાયાત્રામાં સંત શ્રી અમરદાસ બાપુના માર્ગદર્શન હેઠળ નીકળવામાં આવતી હતી. તાજેતરમાં જિલ્લાની લોકપ્રિય ન્યૂઝ ચેનલ બીકે ન્યૂઝ ચેનલ 20મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા બદલ સંત શ્રી અમરદાસ બાપુએ શુભેચ્છાઓ પાઠવી બીકે ન્યૂઝ ચેનલ એક જિલ્લાનું ગૌરવ હોવાનું જણાવ્યું હતું. હિન્દુ રાષ્ટ્રને મજબૂત કરવા માટે પોતાના જીવન સમર્પિત કરનાર હિન્દુ સમાજના સંત શ્રી અમરદાસ બાપુના નિધનથી સંત સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ઠંડી અને તહેવારોમાં ચોરીઓના બનાવ બનતા હોય છે. ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં આબેળા વિસ્તારમાં રહેતા બાબુભાઈ રંગાજી બારોટ અંગત કામથી સુરત ગયા હતા ત્યારે રાત્રિના અંધકારનો લાભ લઈ ચોરો તેમજ ઘરમાંથી દાગીના અને રોકડ રકમની ચોરી કરી ગયા હતા. રૂપિયા 3 લાખના દાગીના અને રૂપિયા 5 લાખ રોકડાની ચોરી પોલીસ ચોપડે નોંધાઈ હતી. જુનાડીસા ગામમાં આવેલ સિદ્ધાંબિકા મંદિરમાં અંદાજિત 10 વર્ષ પહેલાં મોટી ચોરી થઈ હતી. તે બાદ આટલી મોટી ચોરીનો બનાવ બનવા પામ્યો છે. પોલીસે પોતાની ફરજના ભાગરૂપે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરવું જરૂરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અને સરકારના ડિજિટલ ઇન્ડિયાના સ્લોગનને લાંછન લગાવી રહી છે ખાનગી બેંકો. ડીસાની બેંક ઓફ બરોડાની હાઈવે શાખાના કર્મચારીઓની અણઆવડત બની ગ્રાહક માટે મુશ્કેલીનું કારણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. દીતી હોન્ડા, તહેવારોનો રંગ, દીતી હોન્ડાને સંગ, એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડિયો સ્કૂટર તથા લીવો, સાઇન, એસપી 125, સીડી 110, એક્સ બ્લેડ, સીબીઆર 250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ. સ્કૂટર તથા બાઇકના સ્પેર પાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતિ હોન્ડા, સુર મંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222.
વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરી રહી છે તો બીજી તરફ ખાનગી બેંકોમાં કામ કરતા કર્મચારીઓની અણઆવડતના લીધે ગ્રાહકોને પરેશાન થવું પડી રહ્યું છે. આજે ડીસામાં પણ બેંક ઓફ બરોડાના કર્મચારીઓના લીધે ગ્રાહકને મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. બાદમાં બેંકે તેની ભૂલ સુધારવા માટે વધુ એક ભૂલ કરી હતી. આ છે નવીનભાઈ પટેલ, ડીસામાં તેમનો વેપાર છે અને તેમના 11 નવેમ્બરમાં તેમને બેંક ઓફ બરોડામાં 2 ચેક ભર્યા હતા, જેમાં એક ચેકની રકમ 2,51,000 હતી અને બીજા ચેકની રકમ 24 લાખ હતી. બાદમાં 12 નવેમ્બરના રોજ નવીનભાઈ દ્વારા ભરવામાં આવેલા 2,51,000નો ચેક ક્લિયર થયો હતો, પરંતુ 13 તારીખ સુધી 24 લાખનો ચેક ક્લિયર ન થતાં આજે નવીનભાઈ પટેલ ડીસામાં આવેલી બેંક ઓફ બરોડાની હાઈવે શાખા ઉપર પહોંચ્યા હતા, જ્યાં સૌથી પહેલાં તો બેંકના કર્મચારીઓએ નવીનભાઈને અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં ફેરવે રાખ્યા હતા અને કોઈ જ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ બેંકના કર્મચારીઓને તેમનો ચેક કેમ ક્લિયર નથી થયો તે અંગે તેમના ચેકમાં ભૂલ હોવાનું જણાવ્યું હતું. ત્યારે નવીનભાઈએ ચેકમાં શું ભૂલ છે તે અંગે પૂછતા બેંકના કર્મચારીઓએ કોઈ જવાબ આપ્યો ન હતો અને બેંકના મેનેજર પાસે જવાનું જણાવ્યું હતું, પરંતુ બેંક મેનેજર બેંકમાં હાજર જોવા મળ્યા ન હતા. બેંકના સમયે જ બેંકના કર્મચારીએ જણાવ્યું હતું કે મેનેજર દિવાળીના તહેવારને લઈ બેંકના સમયે મીઠાઈ વેચવા નીકળી ગયા હતા, જેથી કંટાળેલા નવીનભાઈ પટેલ તાત્કાલિક બીકે ન્યૂઝ ચેનલનો સંપર્ક કરતા બીકે ન્યૂઝ ચેનલના સંવાદદાતા જ્યારે બેંક ઓફ બરોડાની શાખા ઉપર પહોંચ્યા ત્યારે બેંકે પોતાની ભૂલ છુપાવવા માટે તાત્કાલિક હરકતમાં આવી નવીનભાઈ પટેલના ખાતામાં RTGS મારફત બનાસ બેંકમાંથી નાણાં નવીનભાઈના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા. મેં 11 તારીખના 2 ચેક આપેલા હતા, 2,51,000નો અને 24 લાખનો. 12 તારીખે 2,51,000નો બેલેન્સ આપી અને 13 તારીખ સુધી 24 લાખ રૂપિયાની એમની બેદરકારીના કારણે ચેક અહીંયા પડી રાખે છે. દિવાળીના તહેવારના કારણે મારી ક્રેડિટ ધંધાની જે લોકોને પૈસા ચૂકવવાના હોય એ કઈ રીતે કોરોના કાળમાં ચૂકવવા, અને આજના દિવસ પછી 3 દિવસની બેંકની રજાઓ આવી જાય છે. બેંક મેનેજરને પૂછવામાં આવ્યું તો નીચેના બેંક મેનેજર ઉપર કહે છે કે ઉપર જાઓ, ઉપરવાળા કહે છે નીચે જાઓ, એટલે ઉપર મેનેજર સાહેબ હાજર નહોતા. એટલે મેં પૂછ્યું ક્યાં ગયા છે, તો કે અત્યારે દિવાળીના ટાઈમે મીઠાઈનું વિતરણ કરવા ગયા છે. એટલે ઓન ડ્યુટી આ મેનેજરોને મીઠાઈનું વિતરણ કરવાની સત્તા કોને આપી એ મારો પ્રશ્નનો સવાલ છે. મીડિયાને જોઈ ગભરાયેલા બેંકના કર્મચારીએ તાત્કાલિક ચેકના બદલે RTGS મારફત નાણાં જમા કરાવે તે કેટલું વ્યાજબી કહેવાય. બેંક ઓફ બરોડાની આ ગંભીર ભૂલ વિશે અમારા સંવાદદાતાએ બેંકના મેનેજરનો સંપર્ક કર્યો અને આટલી ગંભીર ભૂલ થવા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો, ત્યારે બેંકના મેનેજર દ્વારા આખી વાતને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. બેંક ઓફ બરોડાના અણાવડત ધરાવતા કર્મચારીઓના લીધે જ્યારે વેપારીઓને આટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય તે ખૂબ જ શરમજનક બાબત છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રકાશના પર્વ એવા દિવાળીના તહેવારોમાં આજે બીકે ન્યૂઝ ચેનલ ઉપર નિહાળો ધનતેરસનું મહત્વ અને દિવાળીના શુભ મુહૂર્તની જાણકારી. ભારતીય વાયુસેનાના ચીફ SKS ભદૌરિયા ડીસાની મુલાકાતે, પાકિસ્તાન સરહદ માટે સુરક્ષાને લઈ મહત્વના માનવામાં આવતા ડીસા તાલુકાના નાની એરફિલ્ડની મુલાકાત લઈ એરફિલ્ડના વિકાસ કાર્યોના કર્યા ખાતમુહૂર્ત. દિવાળીના તહેવારમાં તસ્કરોને દિવાળી, જૂના ડીસાના બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી 8 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરોએ પોલીસને ફેંક્યો પડકાર. અને સરકારના ડિજિટલ ઇન્ડિયાના સ્લોગનને લાંછન લગાવી રહી છે ખાનગી બેંકો. ડીસાની બેંક ઓફ બરોડાની હાઈવે શાખાના કર્મચારીઓની અણઆવડત બની ગ્રાહક માટે મુશ્કેલીનું કારણ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.